नमस्कार जय हिंद विद्यार्थी मित्रों, हूँ दिवेश ढिम्मर, धोरण 9 ना विज्ञान अने टेक्नोलॉजी ना विषय में आप सर्व विद्यार्थीओनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, अपने धोरण 9 में चैप्टर नंबर 1 द्रव्यनी अवस्थाओं विषे अपनी आसपास में द्रव्य एना विषे अभ्यास करी रह्या हता अने अगाउना वीडियो में अपने बे सरस मजाना प्रयोग जोया हता, जेमा अपने बरफनु गलन बिंदु 0 डिग्री सेल्सियस अने पाणीनु उत्कलन बिंदु 100 डिग्री आउ सेल्सियस होय छे તે સાબિત કરતો એક પ્રયોગ જોયો હતો। વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયોની આપણે વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે ગલન ગલન બિંદુ ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એના વિશે અભ્યાસ કરવાનો છે। એના માટે વિદ્યાર્થી મિત્રો, અગાઉનો જે પ્રયોગ છે એ આપણા મગજમાં એક વખત આવી જવો જોઈએ, કારણ કે આ ટોપિક અગાઉના પ્રયોગ સાથે સંલગ્ન છે। તો હું અગાઉના પ્રયોગની વાત કરું એ મુજબ કે આપણે એક સ્ટેન્ડમાં એક બીકરમાં આપણે 90 ગ્રામ જેટલો બરફ ભર્યો હતો, બરાબર। એના અંદર સ્ટેન્ડની ઉપર આપણે એક થર્મોમીટર આ રીતે સેટ કરેલું હતું અને નીચેથી એને ગરમી આપતા હતા। તો નીચેથી ગરમી આપવાના પ્રયોગ દરમિયાન આપણે જોયું કે જેવું થર્મોમીટરમાં ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ થાય છે એટલે બરફ પાણીમાં પીગળવાની શરૂઆત થઈ જાય છે। એટલે કે એનો મતલબ શું થયો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર બરફનું રૂપાંતર ઘન અવસ્થામાંથી કઈ અવસ્થામાં થઈ જાય છે, પ્રવાહી અવસ્થામાં થઈ જાય છે, એટલે કે બરફ પીગળવા માંડે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। પછી શું થયું અગાઉના એના પછીના પ્રયોગમાં, તો આપણે એ જ બીકરમાં પાણી ભર્યું, બરાબર, અને એ પાણીને બેન્સન બર્નર વડે નીચેથી ગરમી આપી અને થોડા સમય બાદ શું થયું તો કે ભાઈ જેવું થર્મોમીટરનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગયું એટલે પાણીના કણો બાષ્પમાં રૂપાંતર થવા લાગ્યા, એટલે વરાળમાં રૂપાંતર થયું। એટલે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, એનો મતલબ એવું થયો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી પોતાની પ્રવાહી અવસ્થા છોડી દે છે અને કયા અવસ્થામાં આવી જાય છે, વાયુ અવસ્થામાં આવી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગમાં એક વસ્તુ માર્ક કરવા જેવી એ હતી કે જ્યારે ઇનિશિયલ પોઈન્ટ ઉપર બરફનું ટેમ્પરેચર એટલે કે આપણે થર્મોમીટરનું ટેમ્પરેચર, કયા પહેલા પ્રયોગની વાત કરું છું, જે બીકરમાં આપણે બરફ ભરેલો હતો, બરાબર છે, એ બીકરમાં તમે જોશો તો 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર બરફનું રૂપાંતર પાણીમાં થવાની શરૂઆત થશે, કયા ડિગ્રી સેલ્સિયસ ઉપર, 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર। પરંતુ આ પ્રયોગમાં એક વસ્તુ માર્ક કરવા જેવી એ છે કે બરફનું પાણીમાં રૂપાંતર ધીમે ધીમે થશે, તો આપણા મત મુજબ આ થર્મોમીટરનું ટેમ્પરેચર 0 ડિગ્રીથી થોડું ઉપર તો જવું જોઈએ ને, કારણ કે નીચેથી જેમ જેમ આપણે એને ગરમી આપતા જઈએ છીએ, બરાબર, જેમ જેમ આપણે ગરમી આપીએ તો થર્મોમીટરનો પારો તો ઉપર જવો જોઈએ ને। પરંતુ બરફનું સંપૂર્ણ પાણીમાં રૂપાંતર નહીં થઈ જાય, બરાબર, એટલે કે અંદર આપણે ધારો કે 90 ગ્રામ બરફ નાખ્યો હોય અને એ 90 ગ્રામ બરફ જ્યાં સુધી સંપૂર્ણ પાણીમાં રૂપાંતર ન થઈ જાય ત્યાં સુધી બરફનું ટેમ્પરેચર એટલે કે બરફના અંદર મૂકેલા થર્મોમીટરનું ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ થી વધતું નથી, એનો મતલબ એવો થયો કે બરફની અંદર અથવા તો એ પાત્રની અંદર કેટલીક ઉષ્મા ઉર્જા છુપાયેલી છે, બરાબર ને। કારણ કે નોર્મલી વસ્તુ છે કે આપણે જેમ જેમ ગરમી આપીએ એમ તાપમાન વધવું જોઈએ, બરાબર, તો પેલું બરફમાં શરૂઆતમાં પાણીમાં રૂપાંતર થશે, થોડા બરફના કણો હજી પીગળતા હશે, તો તમે ત્યારે જોજો કે પેલું 0 ડિગ્રી સેલ્સિયસ થી ઉપર વધતું જ નથી, એટલે કે તાપમાન અચળ રહે છે। એનો મતલબ એવો થયો કે બરફના ઘટક કણો કેટલીક ઉષ્મા ઉર્જા શોષી લે છે, બરાબર છે। હવે આપણે બધા જાણીએ છીએ કે દ્રવ્યની અવસ્થા બદલવા માટે અગાઉના વિડીયોમાં મેં વાત કરેલી કે જો મારે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવું હોય, બરાબર, તો મારે કોની ઉપર જઈને એને ઉષ્મા ઉર્જા આપવી પડે, બરાબર છે। એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે પાછું ફરી એક વખત કે આ દ્રવ્યની અવસ્થાના ઘન કણો છે, બરાબર છે, અને આ દ્રવ્યની અવસ્થાના પ્રવાહીના કણો છે, આ બરફના કણો છે અને આ પાણીના કણો છે, આના વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ વધારે હશે। તો આપણે દ્રવ્યની અવસ્થા બદલવા માટે આપણે જે અહીંયાથી એને ગરમી આપીએ છીએ એ ગરમી કોની ઉપર આપવી પડે તો એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, તો આ કણો વચ્ચે પ્રવર્તા આકર્ષણ બળની ઉપર,
બરાબર છે ને? તો જ દ્રવ્યનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થશે. પરંતુ મેં તમને ઉપરના અગાઉ જેમ વાત કરી તેમ કે 0 ડિગ્રી સેલ્સિયસ સુધી પેલું તાપમાન બદલાતું નથી, એનો મતલબ એવો થયો કે પાત્રની અંદર બરફના કણો કેટલીક ઉષ્મા ઉર્જાને શું કરી લે છે, શોષી લે છે. બરાબર છે? એનો મતલબ એ થયો કે પાત્રની અંદર કેટલીક ઉષ્મા ઉર્જા છુપાયેલી હશે અને આ જ છુપાયેલી ઉષ્માને એ લોકો ગુપ્ત ઉષ્મા કહે છે. કઈ ઉષ્મા કહે છે? ગુપ્ત ઉષ્મા, જેને અંગ્રેજીમાં કહેવાય છે લેટન્ટ હીટ. બરાબર છે? આ પ્રયોગ દરમિયાન એવું થાય છે કે 0 ડિગ્રી સેલ્સિયસ જ્યાં સુધી સંપૂર્ણ બરફનું પાણીમાં રૂપાંતર ન થઈ જાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન વધતું નથી. એનો મતલબ એવો થયો કે બરફના સંઘટકોની અંદર અથવા તો બીકરની અંદર આવેલા બરફના સંઘટકો કેટલીક ઉર્જાને શોષી લે છે, ઉષ્મા ઉર્જાને શોષી લે છે અને આ જ શોષેલી ઉષ્મા ઉર્જા અથવા તો આ ગુપ્ત ઉષ્માને, બરાબર છે, છુપાયેલી ઉષ્માને કઈ ઉષ્મા કહેવાય છે? ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ ગલન એટલે શું? બરાબર, તો ગલન એટલે આપણે ભણી ગયા કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. એક માર્કની એકદમ સિમ્પલ અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવતી વ્યાખ્યા કે ગલન એટલે શું? તો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. બરાબર છે? એટલે કે કોઈ બી ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, આપણે ઉદાહરણ લીધું બરફનું પાણીમાં રૂપાંતર, આ પ્રક્રિયાને શું કહેવાય? ગલન. હવે ગલન બિંદુ કોને કહેવાય? જો ગલન અને ગલન બિંદુમાં ફરક છે. ગલન એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયા, અને ગલન બિંદુ એટલે શું? તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. બરાબર? ગલન એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર, અને ગલન બિંદુ, બિંદુ એટલે જે તાપમાને, બરાબર છે, તો આપણે બરફનું કયા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થાય છે? 0 ડિગ્રી સેલ્સિયસ. એટલે એ બિંદુને, એ તાપમાનને બરફનું શું કહેવાય છે? ગલન બિંદુ. એટલે ગલન બિંદુની વ્યાખ્યા આવતી વખતે આ શબ્દાઓ જરૂરી છે. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. બરાબર છે? હવે આ ગલન બિંદુ શું દર્શાવે છે? તો ગલન બિંદુ ઘન અવસ્થામાં પ્રવર્તા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. બરાબર છે? એ બે કણો વચ્ચે જે આકર્ષણ બળ પ્રવર્તતું હોય, બરાબર, એની પ્રબળતા દર્શાવે છે. બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ છે. બરફનું ગલન બિંદુ કેટલું છે? 273.16 કેલ્વિન. આ યાદ રાખજો. આપણે આ કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ ની ચર્ચા આ લેક્ચરના અંતમાં કરીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અત્યારે તમે યાદ રાખો કે કેટલું છે, એના અંતમાં તમને ખબર પડી જશે કે સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે શું સંબંધ છે. આગળ હવે જોવાનું છે ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા. આ પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધારે છે. ગલનગુપ્ત ઉષ્માનો કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે, પણ એની વ્યાખ્યા શું છે? તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, શું કીધું મેં? પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણીય દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર છે? સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીએ તો આટલો પોર્શન યાદ રાખવાનો, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, કેટલા વાતાવરણીય દબાણે, 1 વાતાવરણીય દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને, બરાબર છે, પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ગલનગુપ્ત ઉષ્મા સેમ ટુ સેમ વ્યાખ્યા આ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની છે. બરાબર છે? હવે બીજી એક વસ્તુ આપણે શીખીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા એ બરફના કણોની ઉર્જા કરતા કેવી હોય છે? વધારે હોય છે. બરાબર છે? કારણ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફનું રૂપાંતર શેમાં થઈ જશે? પાણીમાં રૂપાંતરણ થઈ જશે. બરાબર? એટલે એટલા તાપમાને કોના કણોની ઉર્જા વધારે હશે? ઉષ્મા ઉર્જા પાણીના કણોની ઉષ્મા ઉર્જા કોના કરતા વધારે હશે? બરફના કણો કરતા વધારે હશે.
હવે આ પરીક્ષામાં પૂછાઈ શકાય એમસીક્યુમાં અને ખાલી જગ્યામાં કે બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે, તો બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. બરાબર છે, આ જૂલ પ્રતિ કિલોગ્રામ એ ઉષ્મા ઉર્જાનો એકમ છે જે તમારે યાદ રાખવાનો છે. બરાબર, આનો મતલબ શું થયો કે આપણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને, બરાબર છે, એટલે કે 1 કિલોગ્રામ બરફને જો આપણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવો હોય તો આપણે એને કેટલી ઉષ્મા આપવી પડે, 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હવે આ જ પરીક્ષામાં થોડું ટ્વિસ્ટ કરીને પૂછે, ધારો કે અહીંયા કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એકમ થઈ જાય, અહીંયા કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, બરાબર છે, તો આ ઘાતમાં ફરક આવી જાય તો અહીંયા આવશે 3.35 × 10⁻² કારણ કે કિલો એનો અર્થ થશે 10³. બરાબર ને, 1 કિલોગ્રામ બરાબર કેટલા હજાર ગ્રામ, કેટલા ગ્રામ થાય તો 1000 ગ્રામ થાય. બરાબર છે, એટલે આ એકમ ફેરવાઈને આટલો થઈ જશે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે જોઈએ ઉત્કલન એટલે શું, ઉત્કલન બિંદુ એટલે શું અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું. તો મેં પેલા પ્રયોગની વાત કરી તેમ સેમ ટુ સેમ વસ્તુ આનામાં પણ થશે કે જ્યાં સુધી સંપૂર્ણ પાણી બાષ્પમાં રૂપાંતરણ ન થઈ જશે ત્યાં સુધી થર્મોમીટરનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરતા વધશે નહીં. એનો મતલબ એવો થયો કે પાત્રની અંદર જે પાણી ભરેલું છે એ પાણીના સંઘટકો આપણે જે નીચેથી સતત ગરમી આપીએ છીએ એ ઉષ્મા ઉર્જાને શું કરે છે, પોતાની અંદર શોષી લે છે. બરાબર છે, તો સૌ પ્રથમ ઉત્કલન એટલે શું અને હા સોરી, એ જ શોષેલી ઉષ્માને શું કહેવામાં આવે છે, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. જો બરફને પ્રવાહીમાં ફેરવવો હોય તો ગલનગુપ્ત ઉષ્મા, ને પ્રવાહીને બાષ્પમાં ફેરવવા વખતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બરાબર છે, તો સૌથી પહેલા ઉત્કલન સેમ ટુ સેમ વ્યાખ્યા છે, આમાં સેમ શું હતું, ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં, તો આની અંદર શું આવશે, દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ઉત્કલન કહે છે. હવે ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુમાં એક વસ્તુ લખવું જરૂરી છે, એક વાતાવરણીય દબાણે. શા માટે મેં તમને કહું, એક વાતાવરણીય દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે અથવા તો પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય તે તાપમાનને પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. બરાબર છે, આ જ રીતે વ્યાખ્યા લખવી હોય તો પણ તમે લખી શકો કે જે તાપમાને પ્રવાહી પદાર્થ, જે તાપમાને અથવા અને એક વાતાવરણીય દબાણે પ્રવાહી પદાર્થ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને તે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. આ રીતે પણ લખી શકો, આ રીતે પણ લખી શકો, એક વાતાવરણીય દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ એ 373 કેલ્વિન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ છે. આ આપણે યાદ રાખ્યું, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે, 100 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં 373 કેલ્વિન છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, બરાબર. હા, હવે અહીંયા એક વાત કરવાની રહી ગઈ કે અહીંયા એક વાતાવરણીય દબાણ કેમ લીધું, કારણ કે વાતાવરણીય દબાણ એ પદાર્થના ઉત્કલન બિંદુને અસર કરે છે. જેમ કે કોઈ પર્વત લઈએ, એ પર્વતની તળેટી એટલે કે નીચેના ભાગ પર અને શિખર ઉપર દબાણ અલગ અલગ હોય છે, જેને કારણે એના ઉત્કલન બિંદુમાં ફેરફાર આવી શકે છે. એટલે ઉત્કલન બિંદુની વ્યાખ્યામાં આપણે એક વાતાવરણીય દબાણ લખવું જરૂરી છે. ચલો હવે આગળ વધીએ, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જો બંને વ્યાખ્યાને કમ્પેરિઝન કરીએ પછી, તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણીય દબાણે 1 કિલોગ્રામ, હવે 1 કિલોગ્રામની જગ્યાએ અહીંયા આપણે લીટર પણ લખી શકીએ, 1 લિટર પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. જો બંને વ્યાખ્યામાં ફરક કેટલો છે, અહીંયા ઉત્કલન બિંદુ છે તો અહીંયા આવે છે ગલન બિંદુ. બરાબર છે, બાકી બધું સેમ, જેટલા તાપમાને અને એક વાતાવરણીય દબાણે. અહીં છે 1 કિલોગ્રામ ઘન પદાર્થ, તો અહીંયા છે 1 કિલોગ્રામ અથવા તો લીટર પ્રવાહી પદાર્થને. બરાબર, અહીંયા છે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત અને અહીંયા શું આવશે, વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક કારણ પૂછાય છે કે ગરમ પાણી કરતા પાણીની વરાળ વધુ દજાય છે,
તમે માર્ક કર્યું હશે ઘરે કે તમારા ઘરે ઉકળતું પાણી હોય અને એમાંથી નીકળતી બાષ્પ હોય તો આપણે વધારે દાઝીએ, બરાબર? આપણા ઘરે કુકર અથવા તો તપેલી, ગરમ તપેલીના આપણું ઉપરનું ઢાંકણ ખસેડીએ તો આપણા હાથમાં અચાનક જ ચટકો લાગે એટલે આપણે દાઝીએ, કેમ? બરાબર, તો એનું કારણ તમને અહીંયાથી ખબર પડશે. તો પરીક્ષામાં કારણ પૂછાઈ શકાય કે ગરમ પાણી કરતા પાણીની વરાળ વધુ ડજાય છે. આ કારણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર છે? તો એનું કારણ કઈ રીતે લખવાનું અને બધાય નોટમાં પણ લખવાનું છે આ કારણ, બરાબર છે? તો કેમ? તો 373 કેલ્વિન તાપમાને, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, બરાબર છે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોના કણોની ઉર્જા વધારે હશે? પાણીના બાષ્પના કણોની ઉર્જા, એ પાણીના કણોની ઉર્જા કરતા વધારે હશે. અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોની ઉર્જા વધારે હતી? પાણીના કણોની ઉર્જા હતી. કેમ? કારણ કે એ સમયે પાણીમાં ફેરવાઈ જશે, બરાબર. અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શેમાં ફેરવાઈ જશે? વાયુમાં ફેરવાઈ જશે, બાષ્પમાં ફેરવાઈ જશે, એટલે એના કણોની ઉર્જા વધારે હશે. તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પના કણોની ઉર્જા તે જ તાપમાને રહેલા પાણીના કણો કરતા વધુ હોય છે, બરાબર છે? એટલે પાણીની ઉર્જા વધારે હોય, પાણીના બાષ્પની ઉર્જા વધારે હોય અને પાણીની ઉર્જા ઓછી હોય, એના કારણે આપણે પેલી ગરમ કરેલી બાષ્પ, બરાબર, વરાળ વધારે ડજાય છે. બસ આટલું કારણ લખવાનું એટલે 2 માર્ક તમારા આવી જાય. હવે બીજું વસ્તુ કે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેટલી છે? તો પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા 2.259 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. દરેક વસ્તુ આપણે તમારે યાદ રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ વિશે અભ્યાસ કરવાનો છે. જે મેં તમને કીધું હતું કે વિડીયોના અંતમાં હું તમને બતાવીશ કે એ કઈ રીતે આવશે, બરાબર છે? તો આપણે બધા જાણીએ છીએ તેમ, બરાબર છે, કે તાપમાન માપવા માટે એકમ વપરાય છે કાં તો ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિન, બરાબર છે? આને શું બોલાય? સેલ્સિયસ માપક્રમ, અને આને કહેવાય કેલ્વિન માપક્રમ, બરાબર છે? હવે પ્રાયોગિક મૂલ્ય અનુસાર, કયા મૂલ્ય અનુસાર? પ્રાયોગિક મૂલ્ય અનુસાર 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન થાય, બરાબર છે? આ પ્રાયોગિક મૂલ્ય છે આનું, બરાબર. વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો કર્યા હોય એના કારણે આપણને આ મૂલ્ય મળ્યું છે કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય? 273.16 કેલ્વિન થાય. પરંતુ સરળતા ખાતર એનું માપ 273 કેલ્વિન લેવામાં આવે છે. કેટલું લેવામાં આવે છે? 273 કેલ્વિન, બરાબર છે? હવે મારે તમને બીજી એક વસ્તુ શીખવાડવી હોય, બરાબર. હવે પરીક્ષામાં કદાચ MCQમાં ને એમાં દાખલા પૂછી શકે કે ડિગ્રી સેલ્સિયસ માપક્રમને કેલ્વિન માપક્રમમાં ફેરવો, બરાબર. તો ધારો કે પરીક્ષામાં તમને પૂછાય કે ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો, તો કઈ રીતે ફેરવવાનું? તો જો તમને 0 ડિગ્રી સેલ્સિયસ આપ્યું હોય, બરાબર, તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવતી વખતે 273 ઉમેરવાના. શું કરવાનું? 273 ઉમેરવાના. ધ્યાન રાખજો ખાસ વસ્તુ. તો 0 વત્તા 273 એટલે કેટલું આવશે? 273 કેલ્વિન, બરાબર છે? ધારો કે મેં કહું 30 ડિગ્રી સેલ્સિયસ, તો 0 વત્તા અહીંયા કેટલા છે? 30 વત્તા 273, બરાબર છે? તો 310 303 કેલ્વિન. મેં કહું 100 ડિગ્રી સેલ્સિયસ, તો 100 વત્તા 273 એટલે 373 કેલ્વિન, બરાબર છે? હવે પરીક્ષામાં તમને એમ કે, બરાબર, કે કેલ્વિન માપક્રમમાંથી ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો, બરાબર છે? તો આપણે કઈ રીતે કરશું? તો સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 ઉમેરવાના, અને કેલ્વિન માંથી સેલ્સિયસમાં ફેરવતી વખતે 273 બાદ કરવાના. કેટલા બાદ કરવાના? 273 બાદ કરવાના, બરાબર. તો આ જ ઉદાહરણ આપણે પાછા લઈએ તો કે ભાઈ 273 કેલ્વિન
બરાબર છે, તો 273 માઇનસ 273 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ, પછી મેં કહું 373 કેલ્વિન, તો 373 માઇનસ 273 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ. તો પરીક્ષામાં આવા દાખલાઓ તમને પૂછાઈ શકે એમસીક્યુમાં, કે ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં ફેરવો અને કેલ્વિન માપક્રમમાંથી ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. તો શું ધ્યાન રાખવાનું? તો કે ભાઈ સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવું હોય તો કેટલા ઉમેરવાના? 273. અને કેલ્વિન માંથી સેલ્સિયસ માં ફેરવવું હોય તો કેટલા બાદ કરવાના? 273 બાદ કરવાના, એટલે 0 બરાબર 273 કેલ્વિન. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમને ખબર પડી ગઈ હશે, જેમાં આપણે ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનો અભ્યાસ કર્યો. અગાઉના વિડીયોમાં આપણે હજી વધારે ડિટેલમાં નવી માહિતીનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને જો પહેલા પ્રયોગમાં સમજ ન પડી હોય તો એના માટે મેં ડિસ્ક્રિપ્શનમાં અગાઉના વિડીયોની લિંક, એટલે કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુવાળા વિડીયોની લિંક મેં મૂકી દીધી છે, તો તમે પહેલા એને જો અને પછી આ વિડીયો ઉપર આવો. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.